સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટરની હવે લાસ્ટ બે થિયરી બાકી છે. એમાં પહેલી થિયરી અભિસરણ દબાણ, અભિસરણ અભિસરણ દબાણ, એના વિશે આજે ચર્ચા કરીશું. તો અભિસરણ કોને કહેવાય અને અભિસરણ દબાણ કોને કહેવાય? એવું જોયું છે તમે કે જ્યારે સૂકી દ્રાક્ષને પાણીમાં મૂકવામાં આવે ત્યારે ફૂલે છે, મુરઝાયેલા ફૂલ પર જ્યારે પાણી છાંટવામાં આવે ત્યારે ફૂલ તાજા બને છે. આ બધી ઘટનાઓ અભિસરણની ઘટનાઓ છે. બાયોલોજીમાં તમે આ શ્રુતિ ભણ્યા હતા, આ શ્રુતિ સાથે અભિસરણને સરખાઈ શકે. તો આજે આપણે અભિસરણ વિશે ચર્ચા કરીશું. તો પહેલા જ વાત કરી મેં કે અભિસરણ કોને કહેવાશે. તો જ્યારે સૂકી દ્રાક્ષમાં પાણીમાં મૂકવામાં આવે ત્યારે ફૂલે છે. બીજું ઉદાહરણ કર તો મુરઝાયેલા ફૂલ પર પાણી છાંટતા ફૂલ તાજા બને છે. અભિસરણની ઘટના હોય છે. તો એક્ચ્યુઅલી અભિસરણમાં થતું શું હશે? કેમ દ્રાક્ષ ફૂલતી હશે અને કેમ મુરઝાયેલા ફૂલ તાજા બનતા હશે? તો એનું કારણ અભિસરણ, ચલો કોઈ બે દ્રાવણ લઈએ, એક બીકરમાં વચ્ચે અર્ધ પરગમ્ય પારદો મૂકીને જેની લાક્ષણિકતા સમાંગ કણોને પસાર થવા દે છે. હવે આ અર્ધ પારગમ્ય પડદો શેનો બનેલો છે? તો આ અર્ધ પારગમ્ય પડદો કુદરતી હોઈ શકે અથવા તો કૃત્રિમ હોઈ શકે. કુદરતી અર્ધ પારગમ્ય પડદા કયા? તો વનસ્પતિ કોષ દિવાલ, પ્રાણી કોષ દિવાલ. એટલે કુદરતીના ઉદાહરણ વનસ્પતિ કોષ દિવાલ અને પ્રાણી કોષ દિવાલ છે. જ્યારે કૃત્રિમ કયા? તો બટર પેપર, સેલોફેન પેપર, પછી કોપર હેરોસાયનાઇડ, જે ઉત્તમ પર અર્ધ પારગમ્ય પડદો છે. કોપર ફેરોસાયનાઇડ Cu2FeCN6, એમસીક્યુમાં પૂછી શકાય કે ઉત્તમ અર્ધ પારગમ્ય પડદો કયો? તો કોપર ફેરોસાયનાઇડ. આનું કામ શું? તો સમાન કણોને પસાર થવા દેશે, વિષમાન કણોને પસાર થવા દેશે નહીં. ચલો, બીકરની એક બાજુમાં
द्रावक, शुद्ध द्रावक उमेरता। विचार के पानी उमेरे छे, અને બીજી બાજુમાં દ્રાવણ, કોઈ દ્રાવણ એક્ઝામ્પલ તરીકે CuSO4 નું દ્રાવણ, તો હવે બંને વચ્ચે અર્ધપારગમ્ય પડદો છે, તો અર્ધપારગમ્ય પડદો અમુક કણોને પસાર થવા દેશે, અમુકને પસાર નહીં થવા દે એની માત્રા મુજબ। तो आ बाजू में द्रावक छे, आ बाजू में द्रावण छे, तो द्रावण में तो कण होवाना, तो ए कणो पसार થઈ શકશે નહીં, જ્યારે આમાં ફક્ત દ્રાવક છે, ફક્ત દ્રાવક, એટલે દ્રાવકના કણો દ્રાવણ તરફ સ્વયંભૂ પ્રવાહ વહન પામશે। કઈ તરફ? દ્રાવકથી દ્રાવણ તરફ, દ્રાવકથી દ્રાવણ તરફ। જ્યારે જ્યારે એક બીકરમાં શુદ્ધ દ્રાવક અને બીજી તરફ દ્રાવણ ઉમેરવામાં આવે, ત્યારે દ્રાવકથી દ્રાવણ તરફ અર્ધ પારગમ્ય પડદામાંથી દ્રાવકથી દ્રાવણ તરફ અથવા અથવા બીજું શું હોઈ શકે? તો મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ, મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ સ્વયંભૂ પ્રવાહ વહે છે। સ્વયંભૂ એટલે આપોઆપ આપમેળે પ્રવાહ વહે છે, જેને અભિસરણ કહીએ છે। તો આ અભિસરણની ઘટના થઈ, આ જ અભિસરણની ઘટના દ્રાક્ષમાં અને ફૂલમાં થઈ છે, તો શું થતું હશે? એમાં શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ અથવા મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ વહે, આ એક અભિસરણની ઘટના છે। હવે આ અભિસરણ ક્યાં સુધી થશે? ક્યાં સુધી અભિસરણની ઘટના બનશે? તો જ્યાં સુધી સંતુલન થપાય ના ત્યાં સુધી, જ્યાં સુધી સંતુલન થપાશે ત્યાં સુધી પ્રવાહ ચાલુ રહે છે, પછી આપોઆપ બંધ થઈ જશે। હવે વિચારો કે આ પ્રવાહ બંધ કરવો, આ દ્રાવકથી દ્રાવણ તરફ જતો પ્રવાહ બંધ કરવો, તો બંધ કરવા માટે દ્રાવણ તરફ સોલ્યુશન તરફ કંઈક દબાણ આપવું પડશે, તો આ પ્રવાહ બંધ થઈ જશે। શું કરવું પડશે? જો દ્રાવકથી દ્રાવણ તરફ પ્રવાહ વહન પામે છે તે પ્રવાહને બંધ કરવો હોય તો કંઈક દબાણ લાગુ પડવું પડશે, કઈ તરફ? દ્રાવણ તરફ। તો આ દબાણ એ કયું દબાણ છે? તો એ દબાણ અભિસરણ દબાણ છે। તો અભિસરણ દબાણ માટે શું કહી શકાય? દ્રાવકથી દ્રાવણ તરફ
वहितो स्वयंभू प्रभात अटकावा द्रावण तरफ दबाण लागू पड़ू पड़ो हो दबाण गमे तेलू लागू पड़ी सके पण जे न्यूनतम दबाण असे ए दबाण ने अभिसरण दबाण कहते हैं। एग्जांपल तरीके कि आ फ्लो आ जतो प्रवाह 10 बार दबाणे बंद થઈ છે तो 20 बार दबाणे बंद થવાનો છે પણ 10 બાર દબાણે બંધ થતો હોય શરૂઆતથી જ તો એ 10 બાર દબાણ તે તેનું અભિસરણ દબાણ છે તો કયું દબાણ કહી શકાય અટકાવ માટે દ્રાવણ તરફ લાગુ પાડવું પડતું ન્યૂનતમ દબાણ આ શબ્દ અગત્યનો છે ન્યૂનતમ દબાણ अभिसरण दबाण तरीके ओळखाय छे। हवे अभिसरण दबाण अलग अलग होई सके बधा द्रावण माटे। कदाच विचारो के परिस्थिति एक बे द्रावण छे, एक द्रावण ए બીજું દ્રાવણ બી, બંનેના અભિસરણ દબાણ, અભિસરણ દબાણને કહીએ પાઈ, બંનેના અભિસરણ દબાણ પાઈ એ અને પાઈ બી છે અને બંનેનું મૂલ્ય સમાન છે તો બંનેનું મૂલ્ય સમાન હોય તો આને પાઈ એ ઇક્વલ ટુ પાઈ બી લખી શકાય, લખી શકાય બંનેના મૂલ્ય સમાન હોય तो आ दबाण समान होवाथी आ बन्ने द्रावणने सम अभिसारी द्रावण कहे छे। खास ध्यान आपो के ज्यारे द्रावणना दबाण सरखा होय त्यारे तो बन्ने द्रावणने शुं कहेवाशे सम अभिसारी। जो बीजी कंडीशन जो बन्नेना दबाण सरखा न होय बन्नेना दबाण अलग अलग होय तो कोई एक वधारे हशे कोई ओछुं हशे तो परिस्थिति बे ए द्रावण અને બી દ્રાવણ અભિસરણ દબાણ અલગ અલગ છે। ધારો કે પાઈ એ ઇઝ ગ્રેટર ધેન પાઈ બી, એ એ બી કરતા દબાણ વધારે ધરાવે છે तो जेनू दबाण वधारे हो वधु दबाण धरावतुं द्रावण हाइपोटोनिक तरीके ओळखाशे। ज्यारे ओछुं दबाण धरावतुं द्रावण हाइपरटोनिक तरीके ओळखाशे। एग्जांपल तरीके शू थे जो पाई ए उदाहरण थी समझाऊ कि कदाच पाई ए नु मूल्य 10 बार छे, पाई बी नु मूल्य 8 बार छे, तो पाई ए पाई बी करता मोटो थशे माटे पाई ए हाइपरटोनिक अने पाई बी एक मिनट स्टॉप तो पाई बी हाइपोटोनिक द्रावण थे हाइपोटोनिक सॉल्यूशन थे એટલે વધુ હોય હાઈપર ઓછું હોય હાઈપો। આ અભિસરણ દબાણના અલગ અલગ પ્રકાર છે। પૂછી શકાય કે બે દ્રાવણનું અભિસરણ દબાણ સરખું છે તો બંને દ્રાવણ કેવા પ્રકારના થશે તો સમ અભિસરણ।
जो अलग अलग हो तो बे ऑप्शन हाइपर और हाइपो। હવે અભિસરણ દબાણ એ પાઈ કહી શકાય તો પાઈ નું સૂત્ર સાબિત કરવા માટે આપણે ધોરણ 11 સાયન્સ માં આદર્શ વાયુ સમીકરણ શીખી ગયા એમાં બોઇલ ચાર્લ્સ ગેલુસેક એવોગેડ્રો નિયમનો ઉપયોગ કરતા હતા એ જ રીતે આમાં પણ કરવાનું છે ચલો આગળ વધીએ બોઇલ want to નિયમ સો તો બોયલનો નિયમ p ચાલે છે 1/v તો આમાં પણ p ની જગ્યાએ ફક્ત pi અભિસરણ દબાણ હોવાથી pi ચાલે છે 1/v અભિસરણ દબાણ ચાલે છે 1/કદ અચળ જથ્થો રહેશે અને અચળ તાપમાન રહેશે ચલો બીજો નિયમ કયો તો ગેલુસેક ગેલુસેક નિયમમાં શું હતું પી ચલે છે ટી તો આમાં શું આવશે પી ની જગ્યાએ પાઈ ચલે છે ટી અભિસરણ દબાણ ચલે છે તાપમાન અને ત્રીજો નિયમ એવોગેડ્રો નિયમ એવોગેડ્રો નિયમમાં પાઈ ચલે છે n n એટલે મૂળની સંખ્યા અભિસરણ ચલે છે n તો ત્રણે સમીકરણને એક સાથે લખો સમીકરણ 1 સમીકરણ 2 અને સમીકરણ 3 સમીકરણ 1 2 અને 3 પરથી શું લખી શકાય બધી બાજુમાં ડાબી બાજુમાં પાઈ છે પાઈ ચલે છે કેરામાં 1/v બીજામાં ચલે છે t ત્રીજામાં ચલે છે n તો પાઈ ચલે છે 1/v t n લખી શકાય જે અભિસરણ દબાણનું આદર્શ સમીકરણ છે ચલો આગળ વધતા આ સમીકરણમાં શું લખી શકાય તો પાઈ ઇક્વલ ટુ એન આર ટી અને બાય વી હવે મોલ અપોન કદને શું લખી શકાય તો મોલ ભાગ્યા કદ એટલે સાંદ્રતા સી થવાનું તો એમ બાય વી ની જગ્યાએ સી લખી શકાય તો શું થશે પાઈ બરાબર સી આર ટી બીજું શું થશે ચલો મોલ બરાબર શું લખાય વજન ભાગ્યા આણ્વીય દળ તો આ સમીકરણમાં પાઈ વી બરાબર એન આર ટી અને મોલ બરાબર થશે વજન ભાગ્યા આ રીતે આ સમીકરણો તમે 11 સાયન્સમાં શીખી ગયા છો ફક્ત p ની જગ્યાએ પાઈ નો ઉપયોગ કરવાનો છે ખાસ ધ્યાન રાખવું કે p ના લખી દેવાય કારણ p એ દબાણ છે આંશિક દબાણ છે જ્યારે pi એ અભિસરણ દબાણ છે આ ચેપ્ટરમાં આપણે આંશિક બાષ્પ દબાણ અભિસરણ દબાણ અલગ અલગ દબાણો શીખ્યા
માટે આ દબાણો અલગ અલગ છે અને અલગ અલગ જગ્યાએ લાગુ પડી શકે માટે આ સમીકરણ ધ્યાન રાખો હવે આ ચેપ્ટરની લાસ્ટ થિયરી જે બુકમાં નથી પણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કોઈ પણ એમસીક્યુ જેડબલ્યુ અને નીટના સોલ્વ કરવા માટે આ થિયરી વગર આગળ નહીં વધી શકતી અને મોટા ભાગના સ્ટુડન્ટનો આ જ ફોલ્ટ છે કે આ થિયરી કમ્પ્લીટ આવડતી નથી સમજી નથી શકતા બુકમાં આપેલી નથી કમ્પ્લીટ એટલે બધાને નહીં જ આવડતી હું બુકની થોડી બહારની જઈને થોડું દૂર બહારનું જાણીશ ઇઝી રહેશે પણ ધ્યાન આપજો ચલો થિયરી છે વોન ફોર અવયવ વોન ફોર ફેક્ટર જેને આઈ તરીકે ઓળખવામાં આવે છે સ્મોલ આઈ હવે આ આઈના ત્રણ ભાગ પડે ત્રણ ભાગ કઈ રીતે તો જો દ્રાવણનું સુયોજન થતું હોય તો અલગ જો દ્રાવણમાં અવિભાજ્ય પ્રક્રિયક પડી રહેતો હોય તો અલગ અને જો વિયોજન થતું હોય તો અલગ હવે સુયોજન એટલે શું વિયોજન એટલે શું અવિભાજ્ય તો સુયોજન એટલે ભેગું એક્ઝામ્પલ તરીકે ચલો કોઈ પ્રક્રિયા છે એ પ્લસ બીજો એ તો ભેગા થઈને શું બનાવશે ભેગા થઈને શું બનાવશે એ ટુ એ જ રીતે એ પ્લસ અપ ટુ એન ટાઈમ્સ એ તો શું બનાવશે એન આ શું છે બે પ્રક્રિયકો ભેગા થઈને એક ની પદ બનાવી ઘણા બધા પ્રક્રિયકો ભેગા થઈને એક જ ની પદ બનાવી એ એન નો મતલબ એક લાંબી શૃંખલાથી એક જ ની પદ છે તો આ બધા ભેગા થાય છે માટે આ થયું કહેવાય સુયોજન હવે અવિભાજ્ય એટલે શું જો પદાર્થ ઉમેરેલો હોય એ અને તે એમનો એમ પડી રહે ના ભેગો થાય ના છૂટો પડે તો તેને અવિભાજ્ય કહેવાય ત્રીજો ભાગ વિયોજન તો વિયોજન માટે શું કહી શકાય તો દૂર થવું એક્ઝામ્પલ તરીકે એવી ગીવ્સ એ પ્લસ બી એક ની પ્રક્રિયકમાંથી બે ની પદ બને મતલબ છૂટા પડે તો આ ત્રણ રીતથી અલગ અલગ આઈના મૂલ્યો મળે જો સુયોજન થતું હોય તો અલગ વિયોજન થતું હોય તો અલગ અવિભાજ્ય રહેતો હોય તો અલગ દરેક માટે ઇક્વેશન પણ અલગ આવશે હવે તમારી બુકમાં ઇક્વેશન આપેલું નથી પણ આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે સિમ્પલ રહેશે જો સુયોજન થતું હોય તો વન ઓફ અવયવ આઈ નું સૂત્ર થશે વન પ્લસ વન બાય એન માઇનસ વન એક્સ જો વિયોજન થતું હોય તો આયુ સૂત્ર થશે આઈ બરાબર વન પ્લસ એન માઇનસ વન આલ્ફા અને જો અવિભાજ્ય પદાર્થ પડી રહેતો હોય તો આયનું મૂલ્ય એક જ થશે મૂલ્ય એક જ રહેશે એનો કોઈ સૂત્ર મૂકવાની જરૂર નથી જો વિયોજન થતું હોય તો આયનું મૂલ્ય હંમેશા એક કરતા મોટું આવશે જો સુયોજન થતું હશે તો આયનું મૂલ્ય હંમેશા એક કરતા ઓછું આવશે હવે નવા ફેક્ટર આયામાં આ એન અને એક્સ અહીંયા એન અને આલ્ફા તો એન એ પરમાણુ અથવા અણુની સંખ્યા છે અને એક્સ એ સુયોજન અંશ છે અહીંયા એન તો જાણો છો સેમ જ અણુ અથવા પરમાણુની સંખ્યા
પણ આલ્ફા એટલે વિયોજન અંશ થશે. હવે આ અંશ નો મતલબ શું? તો વિયોજન જો 100% થતું હોય, જો વિયોજન 100% થતું હોય તો આલ્ફાનું મૂલ્ય 1. પણ અમુક કિસ્સામાં જો એવું પૂછ્યું હોય કે વિયોજન 100% નથી થતું પણ 90% થાય તો આલ્ફાનું મૂલ્ય કેટલું થશે? જો 100 થતું હોય તો 90 કેટલું થતું હોય? 0.9. એ જ કે અહીંયા સુયોજનમાં જો સુયોજન 100% થતું હોય તો એક્સ નું મૂલ્ય શું થશે? 1. પણ જો 60% થતું હોય તો થશે? હવે આ એક આઈ માટે કયા ઉદાહરણ? તો એક લઈ લેવાનું આઈ નું મૂલ્ય. તો જો કોઈ પણ કાર્બનિક પદાર્થ હોય, કાર્બનિક પદાર્થ કોઈ પણ, એક્ઝામ્પલ તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, યુરિયા, સુક્રોઝ, બધા માટે આયનું મૂલ્ય 1 થશે કારણ કે તે પાણીમાં મેળતા એમનો પડી જશે. વિયોજન માટે કયા ઉદાહરણ? તો કોઈ પણ એસિડ, બેઝ જેનું વિયોજન થતું હોય, એક્ઝામ્પલ તરીકે HCl, H2SO4, બેઝ માટે NaOH, CaOH twice, કોઈ પણ એસિડ. અને સુયોજન માટે? તો સુયોજન માટે અમુક કિસ્સાઓ હોય, એક્ઝામ્પલ તરીકે ટોલ્યુઇન હોય, બેન્ઝીન હોય, બંનેનું મિશ્રણ હોય, હંમેશા સુયોજન થશે. આ રીતે આઈ ના મૂલ્ય અલગ અલગ તારવી શકાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આ. આ થિયરીથી તમે કોઈ પણ એક્ઝામ્પલ ગણી શકશો. તમે આ ચેપ્ટરમાં જે જે સૂત્રો જોયા એમાં આગળ આઈ નો ઉપયોગ કરવાનો રહેશે. એકદમ તરીકે જો બાષ્પદાબના બે સૂત્રો હતા, કયા? તો P10 માઇનસ P1 અપોન P10 ઇક્વલ ટુ H2. તો હવે આ કોઈ પણ એક્ઝામ્પલ હોય તો એની ગણતરી કરતી વખતે આ આઈ નો ઉપયોગ કરવાનો રહેશે. ક્યાં આઈ મૂકવાનો? તો અહીંયા H2. સમીકરણ 1. ચલો બીજું બાષ્પદાબનું સૂત્ર હતું P-total, જેમાં પણ આઈ મૂકી શકાય. P1 ઇક્વલ ટુ P10X1 હોય તો અહીંયા આઈ મૂકી શકાય. ચલો નેક્સ્ટ, પાઈ બરાબર NRT, આમાં પણ એન આગળ આઈ મૂકી શકાય. સમીકરણ નંબર 3. કોઈ પણ ઇક્વેશનમાં હવે આગળ આઈ મૂકવાનો રહેશે. ડેલ્ટા ટીવી ઇક્વલ ટુ કેવી ઇન્ટુ એમ, તો આગળ શું આવશે? બીજું ઇક્વેશન કયું? તો ડેલ્ટા ટીએફ ઇક્વલ ટુ આઈ કેએફ ઇન્ટુ એમ, સમીકરણ નંબર. આમ દરેક ઇક્વેશનમાં આઈ નો ઉપયોગ કરવાનો રહેશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી ઓન ટોપ.